नमस्कार मित्रों, आपणा गुजरातमां अने एमाय खास करीने सौराष्ट्रमां एक कृषि साधनों मोटा प्रमाणमां खेडूतो उपयोग करे छे। जो कि आ कृषि साधनोनी खरीदी उपर हजु सुधी खेडूतोने कोई जातनी सरकारी सहाय मळती नहोती। जो कि हवे गुजरात सरकारे आ कृषि जे साधन छे एनी खरीदी उपर खेडूतोने सहाय आपवानो निर्णय कर्यो छे, एवा समाचार सामे आव्या छे। तो आ जे समाचार छे एनी वात आपणे आजना वीडियोमां करशुं। ए सहाय केवी रीते मळशे अने केटली છે એની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરશું, પણ એના પહેલાં એક મહત્ત્વની વાત ખેડૂત મિત્રો તમને જણાવું। તો શું ખેડૂત મિત્રો, તમને ખબર છે કે આપણે જે આપણા ખેતરમાં ખાતરનો ઉપયોગ કરીએ છીએ એમાં ઘણી વખત આપણે જરૂરિયાત કરતાં જો વધારે ખાતરનો ઉપયોગ કરીએ તો કૃષિ પાકો ઉપર એની પ્રતિકૂળ અસર જોવા મળે છે, અને વધારે પડતું ખાતર વાપર્યું હોય તો એ કૃષિ પાકો ઉપર એના અનેક લક્ષણો જોવા મળે છે। અને એમાં એક લક્ષણ એ પણ છે કે જે આપણો જે પાંદડા હોય એ પાંદડાની જે કિનારી છે એ ભૂરા રંગની અથવા છીકણી રંગની થઈ જાય છે। હવે તમને એ પેલું થશે કે મને આ માહિતી ક્યાંથી મળી, તો મને આ માહિતી મિત્રો પ્લાન્ટિક્સ મોબાઈલ એપમાંથી મળી છે। પ્લાન્ટિક્સ ખેડૂતો માટેની એક ખૂબ જ ઉપયોગી મોબાઈલ એપ્લિકેશન છે, જેમાં રોગજીવાત નિયંત્રણની ટેકનિકલ માહિતી આપણે બહુ જ સરળતાથી મેળવી શકીએ છીએ। અને એમાં જે એક ખાસ ફીચર છે કે જેમાં ધારો કે આપણો જે જિલ્લો છે અથવા આપણો જે વિસ્તાર છે એમાં કોઈ એક રોગનું વ્યાપક પ્રમાણમાં જો એનું પ્રમાણ જોવા મળે તો પ્લાન્ટિક્સ એપ આપણને જણાવે છે કે તમારા વિસ્તારમાં આ રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળ્યો છે। પછી આપણે આપણા ખેતરનું નિરીક્ષણ કરી અને એ રોગને નિવારણ માટે અગમચેતીના પગલાં પણ ભરી શકીએ છીએ। પ્લાન્ટિક્સ એપ ડાઉનલોડ કરવાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને કોમેન્ટમાં પણ હું એ લિંક મિત્રો આપી દઈશ। આ વિડીયોને સ્પોન્સર્ડ કરવા માટે હું પ્લાન્ટિક્સ મોબાઈલ એપનો આભાર વ્યક્ત કરું છું। હવે મિત્રો, આપણે જે સરકારી સહાય જે નવી મળવાની ખેડૂતોને શરૂઆત થવાની છે એની વાત કરીએ, તો મિત્રો આપને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે હું શનેડાની વાત કરી રહ્યો છું। શનેડો એટલે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે એક પ્રકાર નું મિનિ ટ્રેક્ટર, જે રોયલ એન્ફિલ્ડ એટલે કે જે બુલેટ જેવા જે હેવી બાઇક આવે એને મોડિફાઈડ કરી અને એને એક રીતે મિનિ ટ્રેક્ટરનું જે સ્વરૂપ આપવામાં આવે છે એને શનેડો કહેવામાં આવે છે। અમરેલીનું જે ચિત્તલ ગામ છે ત્યાં શનેડો બનાવનારા અનેક મેન્યુફેક્ચર છે અને ત્યાંથી આખા વિશ્વમાં મિત્રો શનેડો એક રીતે પહોંચી ગયો છે। અને જ્યાં શનેડો છે એ ખેડૂતો વ્યાપક પ્રમાણમાં એનો ઉપયોગ કરે છે, ખેડતીમાં ખેડથી લઈને વાવણીથી લઈ અને જે મોટા ભાગના જે ખેતીના કામ છે જે આપણે મિની ટ્રેક્ટરથી થઈ શકે એવા મોટા પ્રમાણના મોટા ભાગના કામ ખેડૂતો શનેડા દ્વારા કરે છે। નાના અને સીમાંત ખેડૂતો માટે ખરેખર શનેડો અનેક રીતે ઉપયોગી છે। આથી શનેડાની ખરીદીમાં ખેડૂતોને સહાય આપવામાં આવે એવી માંગ ઘણા વર્ષોથી થઈ રહી છે, અને હવે પ્રાપ્ત માહિતી પ્રમાણે ગુજરાત સરકારે શનેડામાં ખેડૂતોને સહાય આપવાનો નિર્ણય કર્યો છે, અને જેમાં જે શનેડાની કુલ કિંમત હોય એના 25% અથવા રૂપિયા 25,000 એ બેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય ખેડૂતોને મળવાપાત્ર થશે। અને એક વખત ખેડૂતને જે શનેડાની સહાય મળશે પછી આગામી 7 વર્ષ સુધી એને શનેડાની સહાય નહીં મળે, અને શનેડાની સહાય લઈ અને જ્યારે ખેડૂત શનેડાની ખરીદી કરશે તો પછી એ 2 વર્ષ સુધી એ શનેડો વેચી નહીં શકે અને માત્ર ખેતી કામમાં જ એનો ઉપયોગ એને કરવાનો રહેશે। અને આ શનેડાની સહાય મેળવવા માટે મિત્રો આગામી દિવસોમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, અને એ અરજીઓના આધારે પછી વહેલા તે પહેલાંના ધોરણે, કદાચ આ વખતે પણ કદાચ વહેલા તે પહેલાંના ધોરણે જે અરજીઓ છે એ સ્વીકારવામાં આવશે। આમ સામાન્ય વાત કરીએ મિત્રો તો જે શનેડાની કિંમત છે એ 1 લાખથી 2 લાખ રૂપિયાની વચ્ચે હોય છે, એટલે ખેડૂતને એક રીતે જે એની કિંમત છે એના 25% સુધીની સહાય સરકારે એક રીતે આપવાનો નિર્ણય કર્યો છે। આ ખૂબ જ સારો નિર્ણય છે, કારણ કે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મેં જણાવ્યું એમ કે નાના અને સીમાંત ખેડૂતો શનેડાનો ઉપયોગ કરે છે અને શનેડામાં સહાય આપવામાં આવે એવી માંગ પણ મિત્રો લાંબા સમયથી થઈ રહી છે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો, અને એની સાથે શનેડાનો ઉપયોગ તમારા વિસ્તારમાં થાય છે કે કેમ એ અંગેના જે આપના અભિપ્રાય છે એ પણ અમને કોમેન્ટમાં જણાવજો। હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે, જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે। જય કિસાન।